મહત્વપૂર્ણ સમાચાર ભરૂચના અંકલેશ્વરથી. અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના બની. બ્લાસ્ટમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો હોવાની જાણકારી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી. નજીકમાં કામ કરી રહેલા ચાર કામદારોના મોત નિપજ્યા. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક ઔદ્યોગિક દુર્ઘટના જેમાં ચાર શ્રમિકોના ભોગ લેવાયા છે. ચાર નિર્દોષ શ્રમિકો જે કામગીરી કરી રહ્યા હતા અચાનક જ આ દુર્ઘટના બની, જેમાં ચાર વ્યક્તિઓ મોતને ભેટ્યા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થયો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં આ બ્લાસ્ટની ઘટના બની છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, શું દુર્ઘટના સર્જાઈ છે, અત્યારેની શું સ્થિતિ? જી, ભરૂચની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની અંદર ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થયો છે. અત્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો હોવો એવી પ્રાથમિક માહિતી મળી રહી છે. કોઈ રાસાયણિક પ્રક્રિયાની ખામીના દરમિયાન આ બ્લાસ્ટ થયા હોવાનું જાણવા મળ્યું છે. બ્લાસ્ટની ઘટનાની અંદર કંપનીના કામદારો ઘણા ઈજાગ્રસ્ત છે. અત્યારે હતાહતની પરિસ્થિતિ છે. બ્લાસ્ટની ઘટનાની અંદર જે બનતા જે કામદારો છે, એ કામદારોને ગેટ બાજુ, જે મેઇન ગેટ છે એ બાજુ ખસેડી દેવાયા હતા. સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે લગભગ ચાર જેટલા કામદારોને પોતાના જીવ ગુમાવ્યા છે અને પોલીસ, ફાયર અને જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહીને અંજામ આપી રહી છે. જી ભાવિન, જે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જે શ્રમિકો ઘાયલ થયા છે, તેમની કેવી સ્થિતિ છે? શું મોતનો આંકડો હજુ પણ વધી શકે છે? હા, શક્યતા એવી છે. કારણ કે અત્યારે જે જગ્યા, જે બ્લાસ્ટ થઈ છે એ જગ્યા પર અત્યારે કોઈને પણ અવર જવર કરવાની સ્થિતિ નથી. ત્યાં ખાલી ફાયર બ્રિગેડના જે કર્મચારીઓ છે અને જે ફાયર બ્રિગેડના ડંકરો છે તે અત્યારે પહોંચી શક્યા છે અને ત્યાં ફાયર બ્રિગેડની જે કામગીરી થઈ શકી છે કે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ જે સેવા આપી રહેલી છે તેથી બહાર નીકળે જેટલા બી કર્મચારીઓ કઈ રીતની ઘટના બની છે અને કઈ રીતના એમને ઇન્જરી છે એ પ્રમાણે હોસ્પિટલ જઈ રહ્યા છે. પણ પ્રાથમિક માહિતીમાં અત્યારે ચાર લોકોના મોત એ નિશ્ચિત થયા છે. ભાવિન, ઘણી વખત એવું બનતું હોય છે કે બેદરકારીઓના કારણે આ પ્રકારની દુર્ઘટનાઓને આમંત્રણ આપવામાં આવે છે અને શ્રમિકોનો ભોગ લેવાય છે. જી, સેફ્ટી નોર્મ્સના ઘણા બધા કારણો એવા છે કે એને છૂટ આપવામાં આવે છે અને એ છૂટના કારણે આ સેફ્ટી નોર્મ્સ એ લોકો પાલન કરતા નથી અને એ પાલનની બેદરકારીના કારણે અમુક વખત આ જે બેદરકારી છે એ સામે આવે છે અને આ મોટું અંજામ આવી રીતે જે બોઇલરની ખામી અને જે સેફ્ટી નોર્મ્સ ને પાલન નથી થતું ત્યારે આવા કોઈ દુર્ઘટના ને સ્વરૂપ આવી જાય છે. આભાર ભાવિન જાણકારી આપવા માટે. તો આ બ્લાસ્ટની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે. જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.